વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલની અંદર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો જેથી કરીને અમે વિડીયો અપલોડ કરીએ એની માહિતી તમારા સુધી પહોંચતી રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, NMMS પરીક્ષાની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના ભાગની અંદર શીખી ગયા અંકોની શ્રેણી વિશે, એ જ રીતે આપણે આજે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી વિશે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ એ અભ્યાસ કરતા પહેલા આપણે સમજી લઈએ કે પ્રથમ બે મૂળાક્ષર વચ્ચે સાનો સંબંધ રહેલો છે અને એ સંબંધને જો આપણે સારી રીતે સમજીશું તો આપણે જવાબ મેળવવામાં સૌથી સરળતા રહેશે. આપણે જવાબ શોધવાના પ્રયત્નો નહીં કરીએ. હા, જવાબ શોધવાના પ્રયત્નો તો કરવાના છે, પણ સીધા જવાબ શોધવાના પ્રયત્નો નહીં કરીએ. પરીક્ષાની અંદર આપણે શું કરતા હોઈએ, વિકલ્પો બધા મેચ કરતા હોઈએ છીએ કે આનો જવાબ આ હોઈ શકે, આ હોઈ શકે, એવી રીતે નહીં. પરફેક્ટ જવાબ કેવી રીતે આવે છે એના વિશે આપણે વિચાર કરવાનો છે. તો સૌ પ્રથમ આપ આ વિડીયો સાથે જોડાયેલા રહો અંત સુધી. આગળ જોઈએ આપણે કે આપણે ક્રમિક પદોના સંબંધનો વિચાર કરી, જે ક્રમિક પદો છે એના વચ્ચેના સંબંધનો વિચાર કરવાનો છે. કઈ શ્રેણીનું હવે પછીનું પદ શોધવાનું હોય છે, એના પછી કયું પદ આવે છે એ આપણે શોધવાનું હોય છે. તો એનું એક ઉદાહરણ જોઈએ, સરસ મજાનું અહીંયા આપ્યું છે એ ઈ આઈ અને એમ. તો આપણે સૌ પ્રથમ એવું વિચાર કરીશું કે એ ઈ આઈ એમ એ તો મૂળાક્ષરો છે, એ ઈ આઈ એ શું છે, મૂળાક્ષર છે. પણ તમે જોશો કે પાછળ જે એમ આપેલું છે એ એમ શું છે, સ્વર નથી વ્યંજન છે. માટે તો એના વિશે આપણે હવે બીજું કંઈક વિચાર કરવું પડશે. તો શું વિચાર કરશું કે એ પછી ઈ કેવી રીતે આવ્યું, શું છે એના વચ્ચે, આ બંને વચ્ચે શું રહસ્ય રહેલું છે. તો આપણે જોઈએ કે એ અને ઈ વચ્ચે શું છે, એ અને ઈ આપણે જોશું અહીંયા કે એ ત્યારબાદ ઈ, ત્રણ મૂળાક્ષરોનો ગેપ છે. તો ત્રણ મૂળાક્ષરોનો બીજો ગેપ મૂકી દો તો શું આવે, આઈ આવે છે, યસ. ત્રણ મૂળાક્ષરનો બીજો ગેપ મૂકો એમ આવે છે, યસ. ત્રણ મૂળાક્ષરનો બીજો ગેપ મૂકો અને ક્યુ આવે છે, યસ. તો ક્યુ આપણા વિકલ્પની અંદર છે તો હા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો, ક્યુ આપણો જવાબ થશે. કેવી રીતે સમજ્યા કે દરેક મૂળાક્ષર વચ્ચે ત્રણ ત્રણ નો ગેપ છે, ત્રણ ત્રણ મૂળાક્ષરને મૂકી દીધા છે, ત્યારબાદ આપણને ક્યુ મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અહીં શ્રેણીના પ્રથમ ત્રણ પદો અંગ્રેજી સ્વર છે, જેથી આ શ્રેણી સ્વરોની હોવાનું અનુમાન કરવાની સહજ ઈચ્છા થાય. પરંતુ શ્રેણીનું અંતિમ પદ એમ એ સ્વર નથી, તેથી નક્કી થાય છે કે આપેલી શ્રેણી સ્વરોની શ્રેણી નથી. જેથી આપણે અન્ય કોઈ સંબંધનો વિચાર કરવો હોય, અન્ય સંબંધ વિશે આપણે શું કરવું પડશે, વિચાર કરવો પડશે. અહીં શ્રેણીનું પ્રથમ પદ એ છે, એ જેના પછી બી સી ડી એમ ત્રણ અક્ષરો છોડવાથી આપણે જોયું કે અહીંયા બી સી ડી ત્રણ અક્ષર છોડી દીધા અને આપણને શું મળ્યું, ઈ મળ્યું. ત્યારબાદ ઈ મળે છે, એવી જ રીતે ત્રણ અક્ષરો છોડવાથી આઈ મળે, એક એક બે અને ત્રણ અક્ષરો છોડવાથી આઈ મળ્યું. ત્યારબાદ ત્રણ મૂળાક્ષરો છોડવાથી એમ મળ્યું, ત્યારબાદ ત્રણ મૂળાક્ષરો છોડવાથી ક્યુ મળે અને આમ આપણો વિકલ્પ સી યાની ત્રીજા નંબરનો વિકલ્પ એ શું થશે, સાચો જવાબ થશે. તો આવા સરસ મજાના વિકલ્પો અને પ્રશ્નો તરીકે આપણે સમજીએ. તો આપ અહીંયા જોડાયેલા રહેશો, વિડીયો શું જોડે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આપણને સરસ અને રસપ્રદ પ્રશ્નો આપવાનો પ્રયત્ન કરીશ અને વધુમાં વધુ માર્ક્સ મેળવીએ એ રીતે આપણે સૌ પ્રયત્ન કરીએ. ચલો બી ડી એફ, ચલો બી શું છે અહીંયા સમજીએ. આપણે જેવું તમારા હાથની અંદર પ્રશ્નપત્ર આવે એટલે એબીસીડી એની સામે અંકો લખી નાખો એટલે આપણા પ્રશ્નોના જવાબ આપણે સરળતાથી લખી શકીએ, સમયનો પણ બચાવ થશે. બી ડી એફ, બી પછી ડી, ચલો બી પછી ડી, તો બી ને ટીક કરો અને ડી એક મૂળાક્ષર ટૂંકમાં મૂકી દીધો છે, ત્યારબાદ એફ અને ત્યારબાદ એફ એક મૂળાક્ષર મૂકી દીધો. તો આપણે શું કરશું, એક મૂળાક્ષર મૂકી દીધો એ જ આવે, તો એ જ આપણા વિકલ્પની અંદર સી એ આપણો શું થશે, સાચો જવાબ. ત્યારબાદ પી, ચલો પી, એના પછી આર, વિકલ્પ પ્રશ્ન બે એના પછી આર, ચલો એના પછી શું લીધું છે, ટી. એના પછી ટી શું કર્યું, બધામાં એક એક મૂળાક્ષર મૂકી દીધો, આપણે પણ એક મૂળાક્ષર મૂકી દીધો ને એના પછી વી આવે છે, ચલો વી છે આપણી અંદર, યસ. તો એ આપણો શું થયો, સાચો જવાબ. ત્યારબાદ આ સમજીએ જે, ચલો અહીંયા જે. ત્યારબાદ એલ ને એમ લીધા છે, ચલો એલ એમ એક મૂળાક્ષર ટૂંકમાં વચ્ચે મૂકલ છે. ત્યારબાદ શું કર્યું છે, ઓ પી ક્યુ, ચલો ઓ પી ક્યુ ત્રણ મૂળાક્ષરો લીધા, અહીંયા એક મૂળાક્ષર, બે મૂળાક્ષરની જોડી, ત્રણ મૂળાક્ષરની જોડી. હવે આપણે શું વિચાર કરવાનો છે, ચાર મૂળાક્ષરોની જોડીનો વિચાર આપણે કરીશું. માટે આ થઈ ગઈ ચાર મૂળાક્ષરોની જોડી, વચ્ચે એક મૂળાક્ષર છોડી દીધું.
S T U V છે આપણો વિકલ્પ તો યસ તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો આવા સરસ મજાના પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરીશ આપ આ ચેનલ સાથે જોડાયેલા રહેશો ચલો A અને F A અને F 1 2 3 4 મૂળાક્ષરો મૂકી દીધા છે અહીંયા ત્યારબાદ K ક્યાં છે K યસ 1 2 3 અને 4 મૂળાક્ષરો મૂકી દીધા ને K તો આપણે શું કરીશું 1 2 3 અને 4 મૂળાક્ષરો મૂકી દીધો ને P આવશે છે P વિકલ્પ યસ તો D આપણો શું થશે સાચો જવાબ થશે ત્યારબાદ અહીંયા જોઈએ સરસ મજાનો પ્રશ્ન A છે મૂળાક્ષરનો પ્રથમ અને છેલ્લો અક્ષર એનો મતલબ કે છેલ્લેથી પ્રથમ અને અહીંયાથી પ્રથમ A છે ચલો પ્રથમ ત્યારબાદ બીજો મૂળાક્ષર અહીંયા છેલ્લેથી પણ બીજો મૂળાક્ષર B વાય ચલો છે B વાય ત્યારબાદ CX ત્રીજો મૂળાક્ષર છેલ્લેથી પણ ત્રીજો મૂળાક્ષર અક્ષર CX તો હવે શું કરીશું આપણે પણ વિચારી આની અંદર પાંચમા પ્રશ્ન અંદર તો ચોથો મૂળાક્ષર લો તો અહીંયાથી પણ ચોથો મૂળાક્ષર DW ચલો DW છે આપણા વિકલ્પની અંદર યસ તો એ શું થઈ ગયો આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આની અંદરથી તમને પ્રશ્ન મળી જશે બધા ક્યાંય શોધવા જવાની જરૂર નથી ચલો આગળ જઈએ પ્રશ્ન 6 GH ચલો GH JKL ચલો ક્યાં છે JKL એક મૂળાક્ષર છોડીને ત્રણ મૂળાક્ષર બે ત્યારબાદ ત્રણ અહીંયા પણ આપણને બે આપેલા છે N અને O તો આપણે પણ ત્રણ મૂળાક્ષરો લખવાના છે QRS ક્યાં છે વિકલ્પ D ની અંદર તો એ આપણો શું થશે સાચો જવાબ ત્યારબાદ અહીંયા જોઈએ BCD ત્રણ મૂળાક્ષરો ત્યારબાદ એક ગેપ ત્યારબાદ FGH અને એક મૂળાક્ષરને છોડી દઈએ અને એના પછી આવશે J કારણ કે અહીંયા પણ એક મૂળાક્ષર છોડી દીધું છે માટે વિકલ્પ B આપણો શું થશે સાચો જવાબ થશે ત્યારબાદ અહીંયા ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે આ આઠમો C પછી M ક્યાં છે C યસ અહીં C ત્યાર પછી M કેવી રીતે મળ્યું તો અહીંયા જોશો 13 ક્રમ છે એનો મતલબ કે 3 ની અંદર 10 ઉમેરો એટલે 13 થાય ચલો મળે છે એમ તો M ની અંદર M પછી શું છે W ચલો ક્યાં છે W અહીંયા એનો મતલબ એવો થશે કે 13 ની અંદર 10 ઉમેરો તો કેટલા થાય 23 ચલો આપણને આપ્યું છે G ક્યાં છે G તો અહીંયા G છે G નો નંબર 7 6 સોરી 5 6 અને 7 ચલો 7 ની અંદર 10 ઉમેરો એટલે 17 થાય 17 નંબરનું છે Q ચલો Q આપણા વિકલ્પની અંદર આપેલ છે યસ તો એ આપણો શું થશે સાચો જવાબ થશે ત્યારબાદ આગળ જોઈએ કે A D પ્રશ્નોને વધુ સમજી આપણે ત્યારબાદ અહીંયા જોશું A અને D ચલો A ત્યારબાદ D ત્યારબાદ I ક્યાં છે I યસ ત્યારબાદ P ક્યાં છે P શું કર્યું છે બધાની અંદર અહીંયા બે નો ગેપ અહીંયા ચાર મૂળાક્ષરનો ગેપ સોરી અહીંયા P આવશે અહીંયા P અહીંયા 6 મૂળાક્ષરનો ગેપ 1 2 3 4 5 6 હવે આપણે શું કરીશું તો અહીંયા બે મૂળાક્ષરનો ગેપ અહીંયા ચાર મૂળાક્ષરનો ગેપ અહીંયા 6 મૂળાક્ષરનો ગેપ તો અહીંયા આપણે 8 મૂળાક્ષરનો ગેપ કરીશું બે બે વધારતા જશું તો 1 2 3 4 5 6 7 ને 8 અને એના પછી આવશે Y ચલો Y છે અહીંયા આપણા વિકલ્પની અંદર યસ તો ડી આપણો સાચો જવાબ થશે ત્યારબાદ 10 ની અંદર જોઈએ A અને C ચલો A ત્યાર પછી C એક કેપ ત્યાર પછી E ચલો એક વચ્ચે મૂળાક્ષર મૂકી દીધું છે ત્યાર પછી G ચલો G મળી ગયું 10 ની અંદર એક મૂળાક્ષર મૂકી દીધો તો આપણે શું કરીશું H ને મૂકી દઈએ અને આપણે લખી નાખીએ H I ચલો C I યસ તો એ શું થશે આપણો સાચો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે આ રીતે જ આપણે એબીસીડી ની મદદથી તમામ પ્રશ્નોના જવાબ આપણને સરળતાથી મળી જશે ચલો A અને CD ચલો અહીંયા A ત્યારબાદ CD એક મૂળાક્ષર ત્યારબાદ બે મૂળાક્ષર લઈ લીધા 11 ની અંદર ત્યારબાદ FGH ચલો ત્રણ મૂળાક્ષર લીધા એક મૂકી દીધું છે તો આપણે શું કરશું I ને એકને મૂકી દઈએ અને ચાર મૂળાક્ષર લઈ લઈએ 1 2 3 અને ચાર મૂળાક્ષર લીધા વચ્ચે એક જગ્યા છોડતા જશું તો JKLM ચલો આ વિકલ્પ યસ વિકલ્પ D આપણો સાચો જવાબ થશે ત્યારબાદ અહીંયા જોઈએ A પછી C ચલો આ A ત્યાર પછી C ચોપડી મારી A C પછી F ચોપડી મારી F અને પછી H જો વચ્ચે એક એક મૂળાક્ષર મૂકી દીધેલ છે
फरीथी आपने लखिए A तो यहाँ A सॉरी बार नंबर चलो A त्यार बाद C तो चलो C त्यार पर C F क्या है F तो यस F त्यार पर C J J यहाँ पैटर्न बन से यहाँ एक मूलाक्षर मुकल यहाँ बे मूलाक्षर मुक्या यहाँ त्रण मूलाक्षर मुक्या હવે આપણે શું કરશું 1 2 3 ને 4 મૂળાક્ષર મૂકીને ત્યારબાદ આવશે ઓ ચલો ઓ છે આપણો વિકલ્પ યસ તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ત્યારબાદ અહીંયા જોઈએ કે બી ડી ચલો સરસ મજાનો બી અને ડી ને ભેગા કરીને છી ને મૂકી દીધા ચલો 13 ની અંદર ત્યારબાદ ડી અને એફ ચલો ડી ફરીથી લેવાનું અને એફ ને ઈ ને મૂકી દીધો છે બંને ની જોડી બનાવી એફ અને એચ ચલો એફ અને એચ ની જોડી બનાવી જી મૂકી દીધો ત્યારબાદ આપણે શું કરવાનું તો આપણે બનાવશું h અને j ની જોડી અને i મૂકી દે દીધું h અને j h અને j ચલો છે આપણો વિકલ્પ ની અંદર યસ તો વિકલ્પ c એ શું થશે આપણો સાચો જવાબ થશે ત્યારબાદ અહીંયા જોઈએ pr ક્યાં છે pr તો અહીંયા pr યસ બે ની જોડી ત્યારબાદ rt ચલો rt ની જોડી મળી ગઈ ત્યારબાદ t અને v ની જોડી t અને v ની જોડી એક એક મૂળાક્ષર વચ્ચે છોડી દો તો હવે શું કરીશું આપણે પણ એક મૂળાક્ષર W છોડી દઈશું અને બનાવશું V અને X ની જોડી માટે V X આપણા વિકલ્પ ની અંદર ક્યાં છે તો યસ તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ ગયા હશો કે આપણે ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી પ્રશ્નોના જવાબ મળી રહે એ રીતે પ્રશ્નપત્ર ની અંદર એબીસીડી આપણે લખી નાખીશું જેથી આપણે પ્રશ્નના જવાબ સરળતાથી શોધી શકીએ સમયનો બચાવ થશે અને જો સીધા જવાબો શોધવાના પ્રયત્ન કરશો તો આપણને ખબર જ નહીં પડે કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે માટે આપ આવા સરસ મજાના વિડિયો સાથે આપ જોડાયેલા રહેશો અને ખૂબ ખૂબ આભાર